ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વળાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી લાખો રૂપિયાના કોપર રોલ ચોરી કરીને ફરાર થયેલા ટેમ્પાના સિક્યુરિટીએ ઝડપી પાડ્યો છે તો અંતર્ગત વાત કરવામાં આવે તો ટેમ્પો સ્ટેશનમાં ગેટ નંબર આઠના યુનિટમાંથી દાખલ થઈ કોપર ભરી ફરાર થઈ ગયો હતો જે બાદ આ ઘટના ધ્યાનમાં આવતા ટેમ્પોનો પીછો કરવામાં આવ્યો હતો અને ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો ક્લીનર ઝડપાઈ જતા પૂછપરછ કરી સેવાલિયા પોલીસને જાણ કરવામાં આવી હતી થર્મલ પાવર સ્ટેશન ખાતે કિંમતી કોપર રોલ ભરેલો ટેમ્પો આઠ નંબર યુનિટમાં એન્ટર થાય છે અને આ બાદ ટેમ્પામાં કોપર રોલ ભરીને કોઈ પણ જાતની જાણ કે પરવાનગી લીધા વિના અમદાવાદ ઇન્દોર હાઈવે પર મેનપુરા ગામના આગળ પહોંચે છે જે બાદ પ્લાન્ટમાં કોઈ શખ્સે સિક્યોરિટી વિભાગને જાણ કરતા સિક્યોરિટી દ્વારા તાત્કાલિક ટેમ્પાનો પીછો કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો ચાલક ભાગી છૂટ્યો હતો જે બાદ ટેમ્પાને હાલ મેઇન ગેટ પાસે આવેલી સિક્યુરિટી કેબિન સામે મૂકીને ટેમ્પાના ક્લીનરને પૂછપરછ કરવામાં આવી રહી છે બીજી તરફ આ સમગ્ર બનાવ અંગે સેવાલિયા પોલીસ પણ જાણ કરવામાં આવી છે ત્યારે આ અંગે ચર્ચાતી વાત પ્રમાણે આટલા કોભાંડ કોણ સંડોવાયું છે આટલા કોભાંડ પાછળ કોણ સંડોવાયેલું છે તેની તટસ્થ તપાસ થવી ખૂબ જરૂરી છે આવી જ લોલમપોલના કારણે કોઈ દિવસ મોટી ચૂકનું પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે બીજી તરફ બનાવમાં સંડોવાયેલા અમુક શખ્સો દ્વારા સમગ્ર કોભાંડ મુદ્દે ભીનું સંકેવાયેલું ધમપછાડા કરીને લાવવામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ ઉપરાંત થર્મલ પ્લાન્ટની ચારે બાજુ સિક્યુરિટી ગેટ અને હાઇટેડ સીસીટીવી કેમેરાથી સજ્જ સિક્યુરિટી વિભાગ કાર્યરત છે તેમ છતાં લાખો રૂપિયાના કોપર ભરીને વાહનો કેવી રીતે પસાર થઈ ગયા એક મહત્વનો પ્રશ્ન છે